सरिता शर्मा बापूपुरा प्राथमिक शाला यूनिट 2 LMBB लर्न मोरबी ब्राइटन स्टैंडर्ड 871 एक्टिविटी नंबर 5 स्टडी द एग्जाम्पल एंड आंसर द क्वेश्चन एट्ले कि पहला उदाहरण आपणे जोवानुं छे अने ते उपरथी प्रश्नों जवाब लखवाना छे। राहुल इज लाइटर धेन रुचि। लाइटर एटले हलकू, वजनमां हलकू, तो राहुल रुचिर करता हलको छे। जे हलको छे एनुं नाम पहला आवशे अने जेना करता हलको छे ते पाछळ आवशे। रुचिर इज हेवियर धेन राहुल, तो जे हेवी छे एटले कि रुचिर हेवी छे, तो रुचिर इज हेवियर धेन राहुल, रुचिर राहुल करता वधारे भारे छे। ए ज रीते बीजुं पहेलुं फर्स्ट वाक्य जोईए। मिस्टर पटेल इज 67 यर्स ओल्ड एंड मिस्टर पंड्या इज 70 यर्स ओल्ड। ओल्डर एटले मोटू अने यंगर एटले नानू, तो जे ओल्डर एटले कि मोटू छे तेनुं नाम आगळ आवशे अने जेना करता मोटू छे तेनुं नाम पाछळ, एटले यंगरનું नામ પાછળ આવશે। અને અહીંયા જ્યારે યંગર કીધું છે તો યંગરનું નામ આગળ અને જેના કરતા યંગર એટલે કે નાનો છે તેનું નામ પાછળ આવશે। તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા, તો આ બંનેમાં ઓલ્ડર કોણ છે 67 ને 70, એટલે 70 મોટું કહેવાય, તો મિસ્ટર પંડ્યા એ મોટા છે। મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ કરતા મોટા છે અને યંગર એટલે નાના, તો જે નાના છે મિસ્ટર પટેલ નાના છે। મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા। સોનલ ઇઝ 5 ફીટ ટોલ, ટોલનું ટોલર થશે, એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ, અને સોનલ અને સોનુમાં 5 ફીટ, સોનલ એટલે સોનલ મોટી છે લાંબી છે અને સોનુ તેના કરતાં શોર્ટર છે નાના છે, તો જે ટોલર છે તેનું નામ આગળ આવશે, તો આ બંનેમાં સોનલ ટોલર છે, તો સોનલ ઇઝ ટોલર ધેન, ટોલર કરતાં હંમેશા પછી ધેન જ આવે, અને સોનલ ઇઝ ટોલર ધેન સોનુ, તો સોનલ સોનુ કરતાં ઊંચી છે, અને શોર્ટર એટલે ટૂંકું નાનું, તો સોનુ એ નાની છે, સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ, સોનલ કરતાં નાની છે। હવે છે રોઝી હેઝ 10 ટોયઝ, રોઝી પાસે 10 રમકડા છે, એન્ડ રઝિયા હેઝ 9 ટોયઝ, રઝિયા પાસે 9 રમકડા છે, તો હુ હેઝ મોર ટોયઝ ધેન વુમ, મોર એટલે વધારે ટોયઝ અને લેસ ટોયઝ એટલે ઓછા ટોયઝ, તો કોની પાસે વધારે છે, રોઝી પાસે, એટલે રોઝીનું નામ આગળ આવશે। રોઝી હેઝ મોર ટોયઝ ધેન કોના કરતા, તો રઝિયા કરતા, ધેન રઝિયા। બીજું વાક્ય છે કે લેસ ટોયઝ એટલે કે ઓછા રમકડા, હુ હેઝ લેસ ટોયઝ ધેન હુમ, કોની પાસે ઓછા રમકડા છે ને કોના કરતા, તો રઝિયા પાસે ઓછા છે, તો રઝિયા હેઝ લેસ ટોયઝ ધેન રોઝી, રોઝી કરતા ઓછા રમકડા છે। હવે આગળ છે મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસ ઓફ મિલ્ક અને નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક, તો હુ ડ્રિંક્સ મોર ધેન લે વુમ, આમાં પણ મોર એટલે વધારે ને લેસ એટલે ઓછા, એટલે કોણ વધારે દૂધ પીવે છે ને કોણા કરતા, તો મહેશ વધારે પીવે છે, એટલે હુની જગ્યાએ મહેશ, મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ કરતાં વધારે પીવે છે, તો નરેશ, અને નરેશ લેસ ધેન, નરેશ ઓછું દૂધ પીવે છે, એટલે નરેશ ઇઝ, નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ, મહેશ કરતાં ઓછું દૂધ પીવે છે। હવે આપણે લખવાનું છે રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ, સાચું કે ખોટું, યસ કે નો। અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ એટલે રાજ્ય
અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, તો રાજ્ય એ જિલ્લા કરતા બિગર છે, મોટું છે, તો યસ. બીજું છે અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ અને સ્ટેટ એટલે રાજ્ય, તો શું દેશ સ્ટેટ કરતા, રાજ્ય કરતા નાનું છે? તો ના, કન્ટ્રી સ્ટેટ કરતા મોટું હોય, બિગર ધેન કન્ટ્રી. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે નગર, શહેર. અ ટાઉન ઇઝ લાર્જર એટલે મોટું, ધેન અ ડિસ્ટ્રિક્ટ, જિલ્લા કરતાં મોટું છે? તો ના, ટાઉન એટલે આપણું માણસા શહેર, તો અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ, તો નો. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, એટલે કે ગામડું બધામાં સૌથી નાનું છે? તો યસ, ગામડું સૌથી નાનું છે. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ, તો એઝ બિગ એઝ એટલે કે તેના જેટલું જ મોટું છે, શહેર એ ગામડા જેટલું જ મોટું છે? તો ના, નો. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપણને શબ્દો આપેલા છે, એલિફન્ટ એટલે હાથી, હિપ્પો, રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો અને ડિયર એટલે હરણ. તો પહેલું વાક્ય છે, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ કરતા નાનું છે, તો આ બધામાં એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર, એમાં રેટ, રેટ એ રેબિટ કરતા નાનું છે, તો અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. બીજું છે, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ, એટલે કે ઘોડા કરતાં નાનું છે, બટ બિગર ધેન અ રેબિટ, પણ સસલા કરતાં મોટું છે, તો આવશે ડિયર, હરણ. હરણ છે એ ઘોડા કરતાં નાનું, પણ સસલા કરતાં મોટું છે. થર્ડ છે, ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, સૌથી મોટામાં મોટું, તો એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ બિગેસ્ટ એનિમલ ઇન ઓલ, બધાની અંદર એલિફન્ટ સૌથી મોટું પ્રાણી છે. અ ખાલી જગ્યા એન્ડ એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ, હોર્સ કરતાં ભારે છે. તો બે નામ છે, એલિફન્ટ અને હિપ્પો. આની અંદર એલિફન્ટની આગળ એન લાગે અને હિપ્પોની આગળ એ લાગશે, તો એ હિપ્પો. અને એલિફન્ટની અંદર ઈ છે એટલે આર્ટિકલ લાગશે એન. એલિફન્ટ આર હેવિયર ધેન અ હોર્સ, એટલે કે હિપ્પો અને હાથી હોર્સ કરતાં ભારે છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ, બધાની અંદર સૌથી સ્મોલેસ્ટ છે રેટ, તો ધ રેટ ઇઝ સ્મોલેસ્ટ ઓઇન ઓફ ધીસ એનિમલ્સ. થેન્ક યુ.